नमस्कार बोलेलायमां आपनुं स्वागत छे। हुं छुं बरकतुल्लाह खत्री। आपणी पासे जे उभा छे उमेदवारो एक કોશિંદ રાણા છે, સરપંચ સહિત સભ્ય પદના ઉમેદવારો પણ છે, આપણે એમને વાત કરીશું। અને કોણ છે આપણે ઉમેદવાર સરપંચના? તમે છો? શું નામ તમારું? રાવર શિલ્પાબેન સુનિલભાઈ। અચ્છા, તો તમે આ ઉમેદવારી રાવર શિલ્પ ઉર્ફે પછી બોલવાનું શિલ્પા પહેલા રોડ રાખું નામ બોલો તમારું જે હોય કટ કર દે। રાવર શકુબેન સુનિલભાઈ। અચ્છા અચ્છા, તમે અહીંયા તમે આ બધા સભ્ય પદના પણ ઉમેદવારો સાથે છે કે પછી? ઉમેદવારો પણ છે અને પેનલના બીજા વોર્ડના સભ્યો પણ છે। કુલ કેટલા વોર્ડ છે તમારા? સરપંચ તરીકે લાવશે ચૂંટીને, તો હું સારામાં સારો વિકાસ થાય મારી બનતી કોશિશ કરીશ કે હું જેટલી બને એટલી સેવા ગામને આપી શકું। બીજું, તમે મહિલા અનામત છે ત્યાં? બસ અમે જો અમારી પેનલ ચૂંટાઈને આવશે અને સરપંચ ચૂંટાઈને આવશે તો અમે સારામાં સારો વિકાસ કરશું, વડીલોને સહકાર લેશું અને ગામના વિકાસ કરીશું। તમારા ગામના પ્રશ્નો કયા કયા છે? ગામમાં રસ્તો છે, ગટર છે, સ્ટ્રીટ લાઇટ છે, સફાઈ છે, તમામ કામો અમે કરીશું। અત્યારે જે સડકતા પ્રશ્ન કહેવાય, જે સરપંચ માટે પડકારરૂપ કહેવાય, જે ભાવિ સરપંચ ચૂંટાશે તેના માટે પડકારો કયા કયા છે? પડકારો અમારે એક ગાર્ડન બનાવવું છે સિનિયર સિટીઝનો માટે, એના માટે અમે અને જે ખેતરોમાં જે રસ્તા કાચા છે એને પણ અમે માટી મેટલથી બનાવવા માટે પ્રયત્ન કરીશું। હા, અમારા ગામમાં કુલ આપણે ઉમેદવાર કેટલા સરપંચના? અમારા ગામના ઉમેદવાર અત્યાર સુધી 4 સરપંચ છે ઉમેદવાર તરીકે, જેમને ફોર્મ નોંધાયા છે। આ મારું નામ રાવળ રાજેશભાઈ વિઠ્ઠલભાઈ। કોઈ છે બીજા કોઈ વક્તા? બોલો સાહેબ। મારું નામ સર નિલેશભાઈ કાંતિલાલ। અમારા સરપંચ આવશે તો જે આ બધું આગળ કીધું એ પ્રમાણે થશે અને બાળકો માટે એક ક્રિકેટ માટે ગ્રાઉન્ડ બનાવવાની અમારી ઈચ્છા છે પંચાયતની જગ્યામાં, એટલે બાળકો રમી શકે, ગાર્ડન બનશે તો વડીલો બેસે, સિનિયર સિટીઝન બેસે, એ અમારી ઈચ્છા છે। બીજી મોટાભાગના કામ તો પતી ગયા છે આગલા પાસે, પણ બીજી જેટલી ગ્રાન્ટ આવશે ઉપરથી ઉપલા લેવલ બી અમારી સરકાર છે એટલે ગ્રાન્ટ અમને વધુ ફાળે, અમારી પેનલ આવે તો વધારે ગામનો વિકાસ થાય। સા નિલેશભાઈ કાંતિલાલ કોશિંદા, સભ્યમાં સપોર્ટર, કાર્યકર્તા, સપોર્ટર ફૂલ। આપણે અવાજ સાંભળી કે કોશિંદ રાણા જે આગેવાનો છે, જે લોકો સરપંચના ઉમેદવાર છે એમની સાથે ટેકેદારો પણ આવ્યા છે, ઉત્સાહ છે કે નવા સરપંચને પણ કંઈક નવું કરવાની, નવી જે નવી બોડી આવે તો તે લોકો કયા પ્રકારના કામ કરશે, કયા પડકારો છે તેની પણ વાત કરી। આપણે જોવું રહ્યું કે જો આ સરપંચ પદની જે ચૂંટણી છે તેમાં કોણ જીતે છે, કોણ હારે છે તો ભવિષ્ય ભાગ નક્કી કરશે, મતદારો નક્કી કરશે। પરંતુ અત્યારે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરતી વખતે પોતાનો એજન્ડા પણ પ્રસ્તુત કર્યા છે। થેન્ક યુ। જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો।